हेलो फ्रेंड्स, वेलकम टू नामो स्कूल जामनगर। तो मित्रों, आज आप आ वीडियो में स्टैंडर्ड 6 गुजराती मीडियम सब्जेक्ट मैथ्स में लेसन नंबर 2 पूर्ण संख्याओ एनी अंदर आज आप स्वाध्याय 2.2 विषे चर्चा करीशुं। तो चलो स्वाध्याय 2.2 एमां एम कीधुं तमने क्वेश्चन नंबर 1 के संख्याओं ने योग्य रीते गोठवी सरवाळा करो। एमां तमने पहली रकम आपेली छे 837 वत्ता 208 वत्ता 363 अने बीजी रकम छे 1962 वत्ता 453 वत्ता 1538 वत्ता 647। तो चालो जोईए। चालो पहला आपणे शुं करशे, एवी बे संख्या आमांथी लेवानी के जेनो सरवाळो करूं तो एकम नो अंक ने झीरो आवतो होय। जेम के 7 ने 8 15 तो ये ना चाले, 7 में 3 आखू 7 ने 3 10 तो चालशे। तो चलो ए बे संख्या ने आपणे पहला लई लईए, 837 वत्ता 363 एने बाजू में लखवानी प्लस 208। चलो 837 में 363 नाखू एटले 7 ने 3 10 नो 0 वधी 1, 3 ने 1 4 4 ने 6 10 नो 0 वधी 1, 8 ને 1 9 9 ને 3 12 પ્લસ 208। ચલો 8 માં 0 નાખવું એટલે 8, 0 માં 0 નાખવું તો 0 જ, 2 ને 2 4 અને 1 ના 1 એમ 9 શું જવાબ આવ્યો? 1408। ચલો આગળ વાત કરીએ, 1962 વત્તા 453 વત્તા 1538 વત્તા 647। ચલો આમાંથી બે સંખ્યા આવી લેવાની કે જેનો એકમ નોંધનો સરવાળો કરો જવાબ 0 આવતો હોય, જેમ કે 2 ને 8 10। તો આ બે સંખ્યાને આપણે જોડીમાં લેશી, 1962 વત્તા 1539 પ્લસ કરી બીજી કઈ સંખ્યા 453 અને 647, ખ્યાલ આવ્યો? આ બેને આપણે કાઉન્સમાં પૂરી લઈએ। ચલો 8 ને 2 10 નું 0 વધી 1, 6 ને 1 7 ને 3 10 નું 0 વધી 1, 9 ને 1 10 ને 5 15 નો 5 વધી 1, 1 ને 1 2 ને 1 3 કામ પૂરું, કાઉન્સ નીકળી જાય। પ્લસ 7 ને 3 10 નું 0 વધી 1, 5 ને 1 6 ને 4 10 નું 0 વધી 1, 4 ને 1 5 ને 6 11, ખ્યાલ આવ્યો? ચલો હવે 0 માં 0 નાખું, એકમનો અંક પહેલાં એડ કરવાનો, પછી એની આગળનો અંક એટલે 0 માં 0 નાખું 0, હવે એની આગળનો તો 5 ને 1 6 અને 3 ને 1 4, શું જવાબ આવ્યો? 4 ને 600। ચલો એના પછી ક્વેશ્ચન નંબર 2, નીચેની સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો। ચલો સૌ પ્રથમ આપણે શું કરશે, એવી બે સંખ્યા કે જેનો ગુણાકાર કરું તો એકમનો અંક મને 0 આવવો જોઈએ, જેમ કે 2 ને 50 સાથે ગુણો 50 નું શું થાય? તો 1768 ને આપણે એમને રાખશી અને આને કાઉન્સમાં લઈ લઈએ 2 × 50 ને, ખ્યાલ આવ્યો? 1768 એમને 50 × 2 50 દુ 100, આ બે વચ્ચે કાંઈ ન હોય તો ગુણાકાર થાય એટલે 1768 એકુ 1768 અને 20 એમને, શું જવાબ આવ્યો? 1,76,800। ચલો ત્યાર પછી બીમાં તમને કીધું 4 × 166 × 25, શું કરશે? પહેલાં 4 નો 25 સાથે ગુણાકાર કરી 4 50 20, શું આવે છે? એટલે આપણે એ બેને બ્રેકેટમાં લેશી અને 166 ને 12 એમને 25 ચોખ્ખું 100, 166 × 166 20 એમને મૂકી દેવાના, શું જવાબ આવ્યો? 16,600। ચલો ત્યાર પછી સીમાં તમને એમ કીધું 8 × 291 એને × 125, તો 8 ને તમે 125 સાથે કરો ગુણાકાર, 125 × 8 8 50 40, શું આવે છે? તો આલશે એટલે 291 એમને અને અહીંયા 8 × 125 291 એમને 125 × 8 કરીએ આપણે, 8 50 40 શૂન્ય વધી 4, 8 2 16 24 નું 0 વધી 2, 8 8 8 ને 2 10, શું જવાબ આવ્યો? 1,000। 291 એકુ 291 30 છે એમને, શું જવાબ આવ્યો? 2,91,000। ચલો આગળ વાત કરીએ, 625 × 279 × 16। ચલો હવે આમાં આપણે વાત કરી તો 16 85 એટલે આ બેનો ગુણાકાર કરી જવાબ મને 0 મળશે, તો 279 ને એમને એમ રાખું, અહીંયા 625 એને × 16, 279 એમને એમ આ બેનો આપણે કરી ગુણાકાર, 625 એને × 16 ડાયરેક્ટ કરવાનું, 16 85 નું 0 વધી 8, 16 2 32, 32 ના 40 નું 0 વધી
चार, सोल छ छन्नु ने चार सौ, शू जवाब आयो 10,000, 279 एक 279 आ जीरो छे एमनेम लगाड़ी देवाना, एकम दशक सौ, हजार 10,000, लाख 10,00,000, 27,00,000, 90,000। चलो आग बात करिए, 285 गुणिया 5 ने गुणिया 60, 685 जोता आप खबर पड़ जाए तो आप कई बे संख्या ले बे लई सकी आप लई सकी चाहता तो आप 285 ने एमनेम राखी आ बने गुणाकार में लई लीए। चलो 285 एमनेम, 650 अने 0 एमनेम, हवे आ बे जीरो ने अपने एमनेम राखी, पांचड़ो से त्रण ने गुणे 5 3 15 पांचड़ो वधी 1, 3 4 24 ने 25 पांचड़ो वधी 2, 3 2 6 6 2 8, शू जवाब आयो 85,500। चलो आग बात करिए, 125 गुणिया 40 एने गुणिया 8 एने गुणिया 25, तो हवे आमां बे जोड़ बनिया गया। एक तो पहले 125 गुणिया 4 आपणे करी नाखी एक जोड़, 125 गुणिया 40 ए चाले अने आ बेनी बीजी जोड़ એટલે 8 ગુણ્યા 25। ચલો 0 એમનેમ, 4 25 નું શૂન વધી 2, 4 2 8 ને 2 10 નું શૂન વધી 1, 4 4 ને 1 5, 25 8 8 5 40 નું શૂન વધી 4, 8 2 16, 16 ને 4 20, 25 8 200, 5 2 10, આ 3 મીંડા અને અહીંયાના 2 મીંડા, એ ટોટલ 5 મીંડા, એકમ દશક 100, હજાર 10,000, લાખ ને 10,00,000, શું જવાબ આવ્યો? જવાબ 10,00,000, ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યાર પછી કિંમત શોધો, બરાબર? એમાં 4 દાખલા આપેલા જોઈએ આપણે, કિંમત શોધો એમાં એ 297 × 17 વત્તા 297 × 3, સૌ પ્રથમ આપણે જોવાનું બેમાંથી કંઈ કોમન નીકળે છે કે બે સરખું છે, હા તો સરખું હોય ને આપણે એ કહી દેવાનું, જે અલગ અલગ છે એટલે અહીંયા બી અને આને આપી દઉં સી, એટલે કયા ગુણધર્મનો આપણે ઉપયોગ કરશી? એ ગુણ્યા કૌંસમાં બી વત્તા સી, કારણ કે પ્લસ છે એટલે એ ગુણધર્મનો આપણે ઉપયોગ કરશી। હવે એ દેખાઈને કેટલા લેવાના? 297, બરાબર, બી દેખાઈને કેટલા લેવાના? 17, સી દેખાઈને કેટલા લેવાના? 3, ખ્યાલ આવ્યો? 297 ને એમને એમ રાખવું, 17 ને 3 કેટલા થાય? 20, આ બે વચ્ચે ગુણાકારની સાઈન, તો કરો ગુણાકાર, 7 2 14 નો 4 વધી 1, 9 ને 2 11, 11 ને 12 નો 2 વધી 1, 2 2 4 ને 1 5, તો શું જવાબ આવ્યો? 5,240, બરાબર। અથવા તમે આમ પણ કરી શકો, બેને આપણે કોમન કાઢ્યા, બરાબર, વહેતું કોણ આવે? 17 અને અહીંયા 3, બરાબર। ચલો ત્યાર પછી 54,279 ગુણ્યા 92 અને પ્લસની સાઇન કરીએ છીએ અહીંયા, અને 8 ગુણ્યા 5 54,279, તો બેમાં સરખું કોણ છે એને પહેલાં આપણે એ કહી દેવાનું, અલગ અલગ કોણ છે? અહીંયા બી છે અને અહીંયા સી, પ્લસ માઇનસની સાઇનથી મેં તમને કીધું હતું અલગ અલગ પદ પડે, એટલે આ પહેલું પદ ને આ બીજું પદ, બરાબર, તો અહીંયા પણ એ જ ગુણધર્મોનો આપણે ઉપયોગ કરીશું, એ ગુણ્યા કૌંસમાં બી વત્તા સી, એ દેખાઈને કેટલા લેવાના? 54,279, બી દેખાય અહીંયા 92 અને હવે અહીંયા કેટલા વહીતા? પ્લસની સાઇન કરી, અહીંયા વહીતા ખાલી 8, આ તો નીકળી ગયું કોમન, બેમાં સરખું હતું એને 12 કાઢ્યું, અહીંયા વહીતા 92 અને અહીંયા વહીતા 8, ઓકે। ચલો 54,279 ને એમને એમ રાખીએ આપણે, 92 માં 8 નાખો એટલે કેટલા થાય? 100, 54,279 એકું 54,279 અને 20 એમને લઈ લેવાના, એકમ દશક 100, હજાર 10,000, લાખ ને 10,00,000, 54,27,900। ચલો આગળ વાત કરી, 81,265 × 179 એક માઇનસ 81,265 × 179, ચલો બેમાં સરખું કોણ આવે છે? 81,265, તો એને આપણે 81, અલગ અલગ કોણ છે? અહીંયા 179 ને અહીંયા છે ખાલી 179, તો કયો ગુણધર્મમાં આવશે? 1 × કૌંસમાં b અને 2 ની વચ્ચે, b અને c ની વચ્ચે માઇનસ છે, તો અહીંયા માઇનસ, ચલો સરખું કોણ આવ્યું? 81,265, અલગ અલગ છે 179, અહીંયા છે 79, અને આપણે એમને એમ રાખવાના, 179 માંથી 79 જાય એટલે 100, 81,265 એક 81,265 અને 20 એમને એમ, શું જવાબ આવ્યો? 81,026,500, ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ સમ જોઈએ,
3,645 गुणिया 5 અને ત્યાર પછી છે ગુણ્યા 5 ગુણ્યા 782 ને અહીંયા 779 ગુણ્યા 25 ગુણ્યા 218 ઓકે ચલો સૌપ્રથમ આપણે શું કરશી આને એમ નેમ લખી નાખું 3,845 ગુણ્યા 5 અહીંયા તો કાંઈ સરખું નથી એટલે આ 782 ને હું એમ નેમ રાખું પ્લસ હવે આપણે આ 779 છે બરાબર એને હું એમ નેમ રાખું છું અને અહીંયા 25 છે તો એના 5-5 એવા બે ભાગ પાડી નાખું બરાબર અને 218 છે પણ એમ નેમ હવે જોજો 3,845 ગુણ્યા 5 એ પણ એમ નેમ 782 એમ નેમ પ્લસ 779 ગુણ્યા 5 કરો જોઈએ 9,545 નો 5 લો વધી 4 5,36 ને 4,34 નો ચોગડો વધી 3 5,35 ને 3,38 આ બેનો ગુણાકાર કર્યો શું જવાબ આવ્યો 3,845 અને એને ગુણ્યા 5 છે એ હું એમ નેમ રાખું બરાબર આ છે 5 હતો એમ અને ગુણ્યા 218 હવે જોવો જોઈએ આ બે સરખા થઈ ગયા તો એને આપણે કહી દેવાનું એ અને અલગ અલગ છે અહીંયા બી ને અહીંયા કોણ છે સી તો ગુણોત્તરનો પાછો આવી ગયો આપણો એ ગુણ્યા કૌંસમાં બી વત્તા સી ચલો સરખું સરખું જે હતું એ લખી નાખું પહેલાં 3,845 ગુણ્યા 5 ગુણ્યા બી દેખાય ને 782 પ્લસ અને અહીંયા કેટલા છે 218 ચલો આ બેનો ગુણાકાર કરીએ આપણે 25-25નો 5 લો વધી 2 5-24ને 2 22ને બગડો વધી 2 5-7 40 ને 42ને બગડો વધી 4 5-3 15 15ને 4 19 હવે આ બેનો આપણે સરવાળો કરી 8-2 10નું શૂન વધી 1 8-1 9-1 10નું શૂન વધી 1 7-2 9-1 10 શું જવાબ આવ્યો 1000 ચલો 19,225 અને 3 0 છે એમ નેમ એકમ દશક 100 1000 10000 લાખ અને 1,000,000 કરોડ 1,92,25,000 ખ્યાલ આવ્યો ચાલો ત્યાર પછી દાખલા નંબર 5 કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લિટર પેટ્રોલ પુરાવ્યું બીજા દિવસે તેણે ટાંકીમાં 50 લિટર પેટ્રોલ પુરાવ્યું જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લિટર હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા રૂપિયા ખર્ચ કર્યો ચાલો જોઈએ ચલો સોમવારે એને કેટલું પૂર્યું હતું 40 લિટર બરાબર મંગળવારે એટલે કે બીજા દિવસે કેટલું 50 લિટર બરાબર પેટ્રોલનો ભાવ કેટલા રૂપિયા છે 45 1 લિટર 1 લિટરનો ભાવ 45 રૂપિયા છે આ કુલ એને કેટલું ખરીદ્યું હશે 50 ને 40 કેટલા થાય 90 લિટર એટલું એને પેટ્રોલ છે એ ખરીદ્યું બરાબર કુલ 90 લિટર પેટ્રોલ ખરીદ્યું હવે 90 × 45 કરું એટલે મને જવાબ મળી જાય તો આપણે છે ને આમાં ગુણધર્મોનો એક ઉપયોગ કરીએ કયો ગુણધર્મ લાગુ પડશે આ 45 તો મેઇન છે એટલે બેમાં આવતું એટલે એ બરાબર કારણ કે 45નો પણ આપણે 40 સાથે અને આ 45નો પણ 50 સાથે કરવાનો તો બે અલગ અલગ સંખ્યા છે એને બી ને સી ધારી લઉં તો એ બરાબર 45 બી બરાબર 40 અને સી બરાબર 50 ચલો એ ગુણ્યા કૌંસમાં બી વત્તા સી એ દેખાય ને 45 ગુણ્યા બી દેખાય ને 40 સી દેખાય ને 50 45 નહીં પણ એ કેટલો છે 65 રૂપિયા ભાવ છે બરાબર એટલે આપણે અહીંયા કરશું 65 ઓકે ચલો 50 ને 40 કેટલા થશે 90 આ બેનો કરીએ આપણે ગુણાકાર 0 9 5 45નો 5 લો વધી 4 9 6 54 54માં 4 નાખવું એટલે 58 તો કેટલા રૂપિયા ભાવ આવ્યો 5,850 આમ તેણે 2 દિવસમાં રૂપિયા 5,850નું પેટ્રોલ ખરીદ્યું હશે ખ્યાલ આવી ગયો ચાલો આગળ વાત કરીએ દાખલા નંબર 6 કોઈ દૂધવાળો એક હોટલમાં સવારે 32 લિટર દૂધ આપે છે અને સાંજે 68 લિટર દૂધ આપે જો દૂધની કિંમત 45 રૂપિયા પ્રતિ લિટર હોય તો દૂધવાળાને રોજ કેટલી આવક થતી હશે ચલો આમાં પણ આપણે શું કરશી સવારે દૂધવાળો કેટલું આપે છે
32 લીટર સવારે 32 લીટર દૂધ આપે છે અને સાંજે કેટલું આપે છે 68 લીટર દૂધ આપે છે દૂધની કિંમત કેટલી છે દૂધની કિંમત રૂપિયા 45 પ્રતિ લીટર છે ચલો આને આપણે શું કહીએ હવે એ એટલે એ બરાબર 45 બી બરાબર 32 અને સી બરાબર 68 એ ગુણ્યા કૌંસમાં બી વત્તા સી એ દેખાઈને કેટલા લેવાના 45 બી દેખાઈને 32 સી દેખાઈને 68 45 એમને આમ 32માં 68 નાખો એટલે કેટલા થાય 100 અને બધા શું શું વધી 1 6 99 ને 1 10 45 એકુ 45 બે 0 એમને આમ તો કેટલા રૂપિયાનું એને દૂધની આવક થતી હશે 4500 તો લખવાનું આમ દૂધવાળાને રોજ રૂપિયા 4500 જેટલી આવક થતી હશે બરાબર ચલો નેક્સ્ટ ચાલો ત્યાર પછી દાખલા નંબર 7 નીચેની સંખ્યાઓને યોગ્ય જોડકામાં જોડો એમાં તમને આવી રીતે 3 રકમ આપેલી છે અને તમારે જોઈન્ટ કરવાના છે ચલો ચારસો પચીસ ગુણ્યા 136 બરાબર 425 ગુણ્યા 30 વત્તા 100 બરાબર અને બીજું છે 2 ગુણ્યા 49 ગુણ્યા 50 અને 2 ગુણ્યા 50 ગુણ્યા 49 મીન્સ કે અહીંયા ક્રમ છે એ જ તમારે ચેન્જ કરેલો અને બેની વચ્ચે કેની સાઇન છે ગુણાકારની બરાબર ત્યાર પછી 80 વત્તા 2005 વત્તા 20 અને 80 વત્તા 20 પછી 2005 એમ કીધું અને બધાની વચ્ચે કેની સાઇન છે સરવાળાની ચલો અહીંયા તમને ઓપ્શન આપેલા છે ગુણાકારના ક્રમનો ગુણધર્મ બરાબર પછી છે સરવાળાના ક્રમનો ગુણધર્મ અને ગુણાકારનું સરવાળા પરિભાજન ચલો સૌથી પહેલાં આપણે શું કરશું આની આપણે વાત કરીએ 2 ગુણ્યા 49 ગુણ્યા 50 તો આ ગુણાકારને ક્રમ છે એના આડાવડા કરેલા છે એટલે આ કયો નિયમ થાય ગુણાકારના ક્રમનો ગુણધર્મ ત્યાર પછી અહીંયા સરવાળો કરેલો અને આ ક્રમ છે એના આડાવડા કરેલા છે એટલે આ કયો નિયમ થયો સરવાળાનો ક્રમનો ગુણધર્મ છેલ્લે વહી તો શું ગુણાકાર બરાબર અને આ ગુણાકારનું અહીંયા શું કર્યું છે સરવાળો ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ છે આ બરાબર તો મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 2.2 પૂર્ણ કરીએ છીએ ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ